છેલ્લા કેટલાક વખતથી ડભોઈ નગર અને ડભોઈ તાલુકામાં ચોરોનો ત્રાસ વધી રહ્યો છે એવી ફરિયાદો આવતી હતી, પણ આજરોજ ડભોઈ નગરમાં આવેલી મારી એટલે કે ધારાસભ્યના કાર્યાલયના પણ તાળા તૂટ્યા અને મને જાણ થતાં આજે હું અહીંયા આગળ આવ્યો છું. આ બાબતની જાણ વડોદરા એસપીસીને પણ કરી છે અને એમના દ્વારા પણ હમણાં તપાસ કરવામાં આવશે. પોલીસ કાફી સવારથી જાતિ જાણ થઈ કાર્ય થઈ ગયું છે, પણ છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે ચોરોએ અહીંયા ઉત્પાત મચાવ્યો છે ખરેખર આ ગંભીર બાબત છે. અને જ્યારે ધારાસભ્યના કાર્યાલય સુધી ચોરો પહોંચી જાય અને છતાં પણ તંત્ર પોતાનું આળસ દાખલ કરે, આ બાબતની રજૂઆત અમે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ કરીશું અને વડોદરા શહેર જિલ્લા સહિત તમામ તાલુકા મથકો પર પણ પોલીસ નાઇટ પેટ્રોલિંગ પણ કડક કરે. મારી ઓફિસ પાસે પહેલાં પોલીસ પોઈન્ટ પણ હતો, છેલ્લા 4-5 દિવસથી તે પોઈન્ટ કોઈ કારણસર હટાવી દેવામાં આવ્યો અને ત્યારે જ અહીંયા આગળ ચોરી થઈ, પણ કોઈ વસ્તુઓ હતી નહીં એટલે ગઈ નથી. પરંતુ આ જ સોસાયટીમાં બીજા એ પણ ગંભીર બાબત છે કે ત્યાં મામલતદાર રહે છે ડભોઈ તાલુકાના, એના ઘરની સામે બરાબર તાળા તૂટ્યાને ચોરીઓ થઈ છે. આ અગાઉ પણ આ નગરમાં એક સાથે 5 દુકાનોના તાળા તૂટ્યા, એટલે છેલ્લા 10-15 દિવસમાં ખૂબ જ કોરોનો ત્રાસ વધી ગયો છે. ત્યારે મારી આપના મારફત પોલીસ તંત્રને વિનંતી છે કે તાત્કાલિક આ જે કોઈ ગેંગ હોય એને પકડવામાં આવે અને આ ત્રાસમાંથી ડભોઈ નગર અને ડભોઈ તાલુકાની જનતાને મુક્ત કરવામાં આવે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.